કોહરામ મચાવી રહ્યો છે તો બીજી તરફ લોકો હજી પણ સુધરવાનું નામ નથી લેતા મહિસાગરના લુણાવાડાની બેંકમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવ્યા બેંક બહાર લોકોએ લાંબી લાઈન લગાવી જેમાંથી કેટલાકે તો માસ્ક પણ નથી પહેર્યા કોરોનાની સ્થિતિ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે હાઈકોર્ટે કહ્યું છે કે સરકારની કેટલીક નીતિઓનું પાલન નથી થતું લગ્ન અંતિમ ક્રિયા સિવાયના કાર્યક્રમો પર રોક લગાવવાનું સૂચન કરવામાં આવ્યું છે લગ્નમાં પચાસ લોકોને જ આમંત્રણનું સૂચન કર્યું છે તો પંદર મે હવે આ બાબતને લઈને વધુ સુનાવણી હાથ ધરાશે કોરોના મુદ્દે સુઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ જ એડવોકેટ જનરલના દલીલ બાદ હાઈકોર્ટે અવલોકન કર્યું સામાન્ય લોકોને આરટીપીસીઆર ટેસ્ટ માટે રાહ જોવી પડે છે હાઈકોર્ટે આરટીપીસીઆર ટેસ્ટ માટે ત્રણ દિવસ થાય તે વિવાદ જણાવી છે અને પાંચ દિવસથી જે રિપોર્ટ મળે છે પાંચ દિવસમાં દર્દીની હાલત બગડી શકે છે પાંચ દિવસમાં દર્દી અન્યને સંક્રમિત પણ કરી શકે છે તો અન્ય રાજ્યોની તુલના કરવાની જરૂર નથી તેમ હાઈકોર્ટે કહ્યું છે જે આઇડસ હોસ્પિટલ બહાર કેમ લાઇનો લાગી રહી છે તે મુદ્દે પણ હાઈકોર્ટે સવાલ કર્યો કોઈ મજા કરવા લાઇનમાં નથી ઉભા રહેતા તો રેમડેસીવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની લઈને પણ સૂચન કરાયું છે સરકાર પોલિસી બનાવે જેથી લોકોને મદદ મળી રહે ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ તેજીથી વધી રહ્યું છે કર્ફ્યુનું કડક પાલન થવું જોઈએ લગ્ન સમારોહમાં સંખ્યા સૌથી ઘટાડવી જોઈએ તો ખાનગી ઓફિસમાં સ્ટાફ ઘટાડવા માટે પણ હાઈકોર્ટે સૂચન કર્યું છે રાજ્યમાં તમામ મેળાવડા બંધ થવા જોઈએ લગ્નમરણ સિવાયના કાર્યક્રમો જે છે જાહેર કાર્યક્રમો પર રોક લગાવો તેમ પણ હાઈકોર્ટે કહ્યું છે તો હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ચિંતાનો વિષય બની રહ્યો હોવાની વાત હાઈકોર્ટે જણાવી મોરબી મહેસાણા અને ભરૂચમાં સંક્રમણ વધ્યું હોવાનું પણ અવલોકન કરાયું છે કોરોના મુદ્દે પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી જ્યાં મીડિયાની કામગીરીના હાઈકોર્ટે વખાણ કર્યા છે કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂરી હોવાની વાત જણાવવામાં આવી છે જો લક્ષણો લાગે તો તુરંત ટેસ્ટ કરાવો હાઈકોર્ટે લોકોને જાગૃત કરવાની જે સરકારની જવાબદારી છે તેને લઈને પણ કહ્યું છે કોરોનાની સ્થિતિને લઈને ગંભીરતાથી આ બાબતની જોવી જોઈએ સરકાર નિર્ણય કરે તેમ પણ જણાવ્યું છે દેશમાં રેમડેસિવિર ઇન્જેક્શનના માત્ર સાત ઉત્પાદકો છે એજી તરફથી આ રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં એક જ સ્થળે ઇન્જેક્શનનું ઉત્પાદન થઈ રહ્યું હોવાની વાત એજી તરફથી દલીલમાં જણાવવામાં આવી દરેક દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર નથી તો રેમડેસ્વર ઇન્જેક્શનનો ઉપદુરુપયોગ થઈ રહ્યો હોવાની વાત પણ રજૂ કરવામાં આવી છે અછતની સ્થિતિમાં ઇન્જેક્શનની કાળાબજારી થાય છે રેમડેસ્વરની અછત દૂર કરવાનો પ્રયત્ન ચાલુ હોવાની એજી રજૂઆત કરી છે રેમડેસીવીરના નિકાસ પર રોક લગાવવામાં આવી છે તો ઝાર્ડસ કંપનીએ જનહિતમાં ઇન્જેક્શનના ભાવ ઘટાડ્યા રાજ્યમાં ટેસ્ટિંગ વધારવા સરકાર પ્રયત્નશીલ હોવાની પણ એજીએ રજૂઆત કરી છે તો સરકાર દોઢ લાખ જેટલા ટેસ્ટ કરી રહી છે ગુજરાતમાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે ગુજરાતમાં મૃત્યુદર ઘટીને એક ટકા થયો છે અમદાવાદમાં કોવિડની એકસો એકતાલીસ હોસ્પિટલ તૈયાર હોવાની વાત પણ એજી તરફથી જણાવવામાં આવી છે નથી અને સરકાર બધી રીતે કામ કરી છે કલાકથી કામ કરે છે ઓફિસરો કોરોના ગ્રસ્ત થઈ ગયા છે ઘણા મંત્રીશ્રીઓ ગ્રસ્ત થઈ ગયા છે છતાં પણ કામ ચાલુ છે એ કામમાં તમે લાગ્યું કે આમાં હોસ્પિટલોની સંખ્યા વધારવાની છે તો સંખ્યા વધારી દીધી ખાતાની સંખ્યા વધારવાની છે પણ વધારી દીધી રાજકોટ કોરોનાનો કહેર જે યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બેતાળીસ પોઝિટિવ દર્દીઓના મોત થયા છે તો બે દિવસમાં જ રેકોર્ડ બ્રેક ના મોત થયા છેલ્લા છ દિવસથી ક્રમશઃ મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે વધતા મોતથી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે તો કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી છે સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો પણ યથાવત જોવા મળી રહી છે રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે તે રીતના મોતના આંકડાઓ પણ છે તે વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બેતાલીસ પોઝિટિવ દર્દીઓના છે મોત થયા છે અને બે દિવસમાં રેકોર્ડ બ્રેક સિત્યાસી છે દર્દીઓ છે તેમના મોત થયા છે છેલ્લા છ દિવસથી ક્રમશઃ મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે અને તેને લઈને સ્મશાનગૃહોમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે જે રીતના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે એક બાદ એક મૃતદેહો છે તેને સિવિલ હોસ્પિટલમાંથી અંતિમ સંસ્કાર માટે પણ લઈ જવામાં આવે છે બીજી તરફ એમ્બ્યુલન્સ પણ ખૂબ મોટી સંખ્યામાં કતારો છે તેના વિડીયો પણ અલગ અલગ જગ્યાથી વાયરલ થયા છે અને ખાસ કરીને એવી પરિસ્થિતિ પણ આવે છે કે બેડની સંખ્યા ઓછી હોવાથી હવે દર્દીઓને એમ્બ્યુલન્સમાં પણ સારવાર આપવાની ફરજ પડી તેવા પણ વિડીયો છે તે સામે આવી રહ્યા છે કોરોના નો કહેર વધી રહ્યો છે ખાનગી હોસ્પિટલોમાં તો કોઈ પણ એક પણ બેડ અવેલેબલ નથી પરંતુ સિવિલમાં પણ ધીમે ધીમે બેડની સંખ્યા ઓછી થતા ચિંતાનો વિષય છે તે સામે આવી રહ્યો છે હરીન માત્રાવાડિયા ન્યુઝી ગુજરાતી રાજકોટ જામનગરમાં કોરોનામાં પાટીદાર સમાજ આગળ આવી છે કોરોના પીડિત પરિવારની વાહરે આવી છે સો જેટલા લોકો માટે જમવા રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે મોરબીના કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે આવેલા દર્દીઓના સગા માટે વ્યવસ્થા કરવામાં આવી છે કોરોના પીડિત પરિવારના લોકોએ ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી તો સમાજ દ્વારા કપરા સમયમાં વ્યવસ્થા થતાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અત્યારે મોરબીની અંદર એવી પરિસ્થિતિ વિકટ છે કે એની વાત પૂછવામાં અત્યારે મોરબીની અંદર અમારે નજીક પડે રાજકોટ મોરબીથી અમારે રાજકોટ જવા માટે અમે ઘણા પ્રયાસ કર્યા પણ રાજકોટની અંદર એક પણ બેડ ખાલી નથી ત્યાંથી અમે બધા શિફ્ટ થઈ અને જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા જામનગરની અંદર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સરકારી હોસ્પિટલની અંદર અમને અત્યારે બેડ મળી ગયા છે અને ત્યાં બહુ સારી અમને સારવાર મળે છે અમારા ભાઈને અત્યારે કોરોના પોઝિટિવની જે ઇફેક્ટ આવેલી જેથી અમે મોરબીથી અહીંયા શિફ્ટ થયેલા મોરબીમાં એટલી ખાસ ઓક્સિજન વેન્ટીલેટરની સુવિધા ન હોવાથી અમારે આ જીજી હોસ્પિટલમાં દાખલ થવાની પરિસ્થિતિ અત્યારે સરજાણી છે અત્યારે અહીંયા કાળા સારવાર તો બહુ સારી મળે છે પણ મોરબીમાં એક પણ સરકારી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ ખાલી ન હોવાથી અમારા તાત્કાલિક પાંચ દિવસથી અમે પણ અહીંયા કાળા રોકાયેલા છીએ અને રહેવા માટે સમાજ પાટીદાર સમાજ છે એ રહેવાની ફૂલ સગવડતા છે માનવતાની મિશાલ કિશોર્યાના પરિવારને કોરોના થયો હતો વરાછાના યુવકે પોતાની પીડા પછી મિત્રોને ભેગા કરી પૈસા એકઠા કરી સેવા શરૂ કરી પ્રથમ દિવસે નવસો એંશી લોકો માટે જમવાનું પહોંચાડવામાં આવ્યું રોજ ત્રણ હજાર ડીઝ પહોંચાડવા માટેનું આયોજન પણ છે કોઈની પાસેથી મદદ લીધી નથી મફત સેવા દાન વિરોધ દાન આપવામાં આવે છે અને તેઓ સ્વીકારતા નથી કોરોના સારો થયા બાદ જ્યાં ભોજનની સેવા શરૂ કરી છે તમામ લોકોને તંત્રમ ક્વોરન્ટ કરવામાં આવે છે ત્યારે સૌથી વધારે તકલીફ પડે છે સામે આવ્યું છે અને તે ગ્રુપ દ્વારા કહી શકાય કે જમવાના પાર્સલ બનાવી અને જે હોમ ક્વોરન્ટાઇન હોય છે તેવા પરિવારને જમવાનું પહોંચાડવામાં આવતું હોય છે તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં રસોઈ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ પેકિંગ કરવામાં આવે છે ગ્રુપ આપણી સાથે જ આપણે સીધા વાત કરીશું આપનું નામ સંજયભાઈ સંજયભાઈ કયા પ્રકારનું આયોજન છે કેટલા દિવસ ત્યાં ચાલી રહ્યા છે શું કહેશું અમે આજે ત્રીજો દિવસ છે અને અમે સુરતના ટોટલ ખૂણે ખૂણે જે હોમ ક્વોરન્ટાઇન થયેલી ફેમિલી હોય એમને ટિફિન પહોંચાડીએ છીએ અને રોજની બે હજાર આવે છે અમારી ઉપર અને બીજું એક મારે ખાસ કહેવું કે વરાછાના ભાઈઓને સેવા માટે આવવું હોય તો આ તમારા ન્યૂઝ દ્વારા હું અપીલ કરું છું કે અમારે માણસોની ડિલિવરી માટે જરૂર છે તો કોઈપણને સેવા કરવી હોય તો આ એડ્રેસ ઉપર આવી શકે છે પૈસા છે સેવાની જરૂર છે કિશોરભાઈ આપણી સાથે છે કિશોરભાઈ કયા પ્રકારનું આયોજન કર્યું છે ખાસ કરીને કેટલી ડીશો જાય છે અને કેવી રીતે લોકોના ઘર સુધી પહોંચાડો છો રોજની હજાર ડીશો જાય છે અને બધાને હોમ ડિલિવરી થાય છે હેન્ડ ટુ હેન્ડ બધાને આપીએ છીએ અને રોજની બે હજાર ઇન્કવાયરી આવે છે આજથી બારસો તેરસો ડીશ જાય પેમેન્ટ લેવામાં આવે છે કે સેવાના ભાવ તો તો સેવા પર ઉતરતા હતા પણ વરાછાનો આ એક ગ્રુપ લોકોને હોમ ક્વોરન્ટાઇન છે તેવા લોકોને ઘર સુધી જમવાનું પહોંચાડે છે જોકે તેમની પાસે પૈસા છે તમામ વસ્તુઓ છે પણ ડિલિવરી કરવા માટે માણસોની અછત છે તેને લઈને તેઓ લોકો મદદ માટે આગળ આવે કારણ કે જે હોમ ક્વોરન્ટાઇન પરિવાર છે તેઓ બહાર નથી નીકળી શકતા ત્યારે તેમને જમવાનું પહોંચાડીને ઉમદા સેવાનું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ